ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિ ઉદાહરણ નવ એ પણ અગાઉના દાખલા જેવો જ છે પણ અહીંયા ફેર કેટલો છે કે જીરો પોઈન્ટ બે પછી પાંત્રીસની ઉપર લાઇન છે બેની ઉપર લાઇન નથી વિદ્યાર્થી મિત્રો બરાબર પહેલાં તો જે રકમ આપેલી છે કઈ રકમ છે ઝીરો પોઈન્ટ બે પાંત્રીસ બાર બરાબર ચલો પહેલાં તો ધારી લઈએ ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ બે પાંત્રીસ બાર પહેલાં જે આપણે જે રીતે દાખલો ગણીએ એ રીતે ધારી લીધું આગળ કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય છે બે સંખ્યાનું કેટલા વડે ગુણવા પડશે સો વડે બંને બાજુ સો વડે ગુણતા ચલો ને સો વડે ગુણો એટલે સો એક્સ અહીંયા બે વખત ખસવાનું છે એટલે બે અને ત્રણ પછી ત્રેવીસ પછી પોઈન્ટ આવશે અહીંયા પોઈન્ટ મૂકવાનો હશે પાંચ બેનું પુનરાવર્તન નથી ત્રણનું પુનરાવર્તન થાય છે બરાબર પાંચ એમના એમ ત્રણનું પુનઃ ત્રણ પાંચ ત્રણ પાંચ પરિણામ નંબર બે चलो लखी परिणाम बे मद करता परिणाम बेमा एक बाद करता चलो बाद बाकी जो ये परिणाम बे क्यू से तो के सौ एक्स बराबर त्रेवीस पॉइंट पांच त्रच त्रॉ पांच डॉट 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 परिणाम एक क्यू से તો કે એક્સ બરાબર પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકી દેવો પછી પોઈન્ટની આ બાજુ સંખ્યા પોઈન્ટ આ બાજુ સંખ્યા બે ત્રણ પાંચ ત્રણ પાંચ સો એક્સમાંથી એક્સ જાય એટલે કેટલા વધશે નવ્વાણું એક્સ હવે અહીંયા બાદ બાકી જુઓ આટલી સંખ્યા જુઓ વિદ્યાર્થી મિત્રો ત્રણના છેદમાં ત્રણ પાંચ પાંચ ત્રણ ત્રણ એટલે આ તો ઉડી જ જશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા કેટલા વધે છે પાંચમાંથી બે જાય એટલે પોઈન્ટ પછી ત્રણ વધે છે અને ત્રેવીસમાંથી ઝીરો જાય એટલે ત્રેવીસ કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો બસો ને તેત્રીસના છેદમાં ત્રણ છે ને વિદ્યાર્થી મિત્રો બસો તેત્રીસના છેદમાં ત્રણ તો હવે આપણે લખી શકીએ નવ્વાણું એક્સ બરાબર બસો તેત્રીસ પછી એક પોઈન્ટ ત્રણ માટે એક્સ બરાબર બસો તેત્રીસ પોઈન્ટ પછી એક સંખ્યા છેદમાં દસ મૂકી શકાય નવ્વાણું નીચે લઈ લઈએ આ દસ છેના મૂક્યા કે પોઈન્ટ પછી એક સંખ્યા છે એના દસ લીધા છે ને નવ્વાણું છેદમાં માટે એક્સ બરાબર બસો તેત્રીસના છેદમાં નવસો નેવું હવે આપણે એક્સ કોના માટે ધારેલું કોના માટે ધારેલું તો કે મૂળ રકમ માટે ઝીરો પોઈન્ટ બે પાંત્રીસ બાર બરાબર બસો તેત્રીસ ના છેદમાં નવસો નેવું જે તમારો જવાબ બરાબર વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલા ફરજિયાત પરીક્ષામાં પૂસાય છે પ્રેક્ટિસ વર્કની અંદર પણ આપેલા છે આપણી ચોપડીની અંદર પણ ઉદાહરણ છ સાત અને આઠ નવ ચાર ઉદાહરણ આપેલા છે વ્યવસ્થિત જોઈ સમજવા ねっ、頑張るわ。Thank you。